બારડોલીમાં નવજીવન ચેતના ટ્રસ્ટના ઉપક્રમે ભાજપના જિલ્લા પ્રમુખ દિલીપસિંહ રાઠોડના ઉપસ્થિતિમાં જાનના જોખમે ફરજ બજાવતા એવા કોરોના વોરિયર્સને પીપીઈ કીટ વિતરણ કરવામાં આવી હતી। બારડોલી નગરસેવા સદન ખાતે રાજ્યના મંત્રી ઈશ્વર પરમાર તેમજ પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર વિજય રબારી તેમજ ડીવાયએસપી રૂરલ સોરંકી અને મામલતદાર જિજ્ઞા પરમાર અને આરોગ્ય વિભાગના અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ગિલાતર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પીપીઈ કીટ વિતરણ કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ તરફથી પીપીઈ કીટનું વિતરણ કરાયું છે, શું કહેશો? દિલીપસિંહ રાઠોડ, પ્રમુખ સુરત જિલ્લા ભાજપ। આજરોજ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં 3000 જેટલી જે કીટ સુરત જિલ્લાની અંદર સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે શ્રી નવચેતના જનસેવા ટ્રસ્ટના સૌજન્યથી આપવાની છે, તેના ભાગરૂપે આજે બારડોલી નગર તાલુકો મહુવા અને પલસાણાને આ પીપીઈ કીટનું વિતરણ જે કોરોના સામેના યોદ્ધાઓ છે, આરોગ્યકર્મી, પોલીસકર્મી, 108નો સ્ટાફ, આ બધાને, પત્રકાર મિત્રો, આ બધાને વિતરણ કરવામાં આવ્યું। અગાઉ પણ અમારા દ્વારા 1,08,000 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે સમગ્ર જિલ્લાની અંદર। આજે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી આ કોરોના મહામારીની સામે જે ફરજ બજાવી રહેલ અધિકારીઓ, જે પોલીસ વિભાગના અધિકારીઓ હોય, મહેસૂલ વિભાગના હોય, આરોગ્ય વિભાગના હોય, એવા અધિકારીઓ, કર્મચારીઓ, આપણા કર્મયોગીઓ, એમને પોતાની સાવચેતીના ભાગરૂપે કોરોનાથી પોતે પોતાનું રક્ષણ મેળવી શકે એ માટે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને પીપીએની કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું છે। અને જિલ્લામાંથી જેઓ પોતાના વતન જવા ઈચ્છતા હોય એવા જે કંઈ ટેક્સટાઇલના કે હીરા ઉદ્યોગના કે સુગર ઇન્ડસ્ટ્રીના જે કામદારો આવ્યા હતા, એ કામદારોને પોતાના વતન જવા માટે હવે મામલતદાર કચેરી, પ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીએ પરમિશન લેવા માટે ન આવવું પડે એના માટે આ સુરત વિભાગે એક બારડોલીમાં માણેકપોર કીમ પાસે ઢામડોદ મંગર ઉમરપાડા પાસે વાડી પલસાણા પાસે માખીંગા મહુવા પાસે અનાવલ માંડવી પાસે ખેડપુર ઓલપાડમાં વડોલી અને 84માં ડેલાડ એમ 8 જગ્યા ઉપર ચેકપોસ્ટ બનાવીને ત્યાં વાહનો ઊભા રહે છે, એમની આરોગ્યની ચકાસણી થાય છે અને એઓને માસ્ક પહેરાવી સોશિયલ ડિસ્ટન્સ જાળવીને યોગ્ય રીતે વાહનમાં એઓને એ લોકોના વતન તરફ જવા માટે મંજૂરીઓ આપવામાં આવે છે। અને એવી જ રીતે હું બારડોલીની વાત કરું તો બારડોલી તાલુકો, બારડોલી નગર વિસ્તારમાં આજ દિન સુધીમાં એક પણ પોઝિટિવ કેસ હજી સુધી આવ્યો નથી, ત્યારે એક દુઃખની બાબત છે કે આજે કડોદરા ખાતે, પલસાણા તાલુકામાં કડોદરા ખાતે એક કેસ નોંધાયો છે। પરંતુ બારડોલીની વાત કરું તો બારડોલીમાં લગભગ 443 જેટલા કેસના ટેસ્ટ કર્યા છે, જેમાં 408 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 35નો રિપોર્ટ પેન્ડિંગ છે। એટલે આ બારડોલીમાં આજે 30 એપ્રિલ સુધીમાં એક પણ કેસ પોઝિટિવ નથી, એ આપણા માટે એક સુખદ સમાચાર છે। અને સરકારશ્રીની યોજનાની હું વાત કરું તો સરકારશ્રી દ્વારા બીપીએલ કુટુંબોને અનાજ આપવાનું કામ, એપીએલ કુટુંબોને અનાજ આપવાનું કામ, અન્નભ્રમ યોજના હેઠળ અનાજ આપવાનું કામ અને માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જે જનધન યોજનાના ખાતા ખોલાવેલા એમાં દરેક ખાતામાં 500 રૂપિયા, બીપીએલ કાર્ડ ધારકોના ખાતામાં પણ અત્યારે રોજે રોજના માસિક એવા